સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકાની આગામી 22 માર્ચના રોજ યોજાનાર વોર્ડ નંબર 6ની પેટાચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ સમય સુધી કુલ 9 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જેમાં અનુક્રમે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના મેન્ડેટ મેળવી ચૂકેલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકાની આગામી તારીખ 22 માર્ચના રોજ યોજાનાર વોર્ડ નંબર 6ની પેટાચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ સમય સુધી કુલ 9 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જેમાં અનુક્રમે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપાના મેન્ડેટ મેળવી ચૂકેલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. તે ઉપરાંત અહીં ડમી ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા અને 2 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. કોંગ્રેસ અને ભાજપમાં ટિકિટ કોને આપવી અને કોને કાપવી તેવી ભાંજગણ લાંબા સમય સુધી ચાલી હતી. આમ થતાં મનાય છે કે જેમની ઈચ્છા ચૂંટણી જંગમાં ઝુકાવવાની હતી અને ટિકિટ મળે તે માટે પ્રયાસો પણ કર્યા હતા તેવા યુવાનોને ટિકિટ કપાતા અંદરખાને કેટલાક અંશે વ્યથાનો માહોલ ઉદભવેલો જોવા જણાવે છે. પરિણામે અહીં ઉદભવેલો આંતરિક જૂથવાદ પરિણામોના પાસા પલટી નાખે તો નવાય નહીં. તારીખ 11 માર્ચ બુધવારના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના સમયે આગામી ચૂંટણીમાં કેટલા અને કયા મુરત્યા ચૂંટણી જંગમાં ઝુકાવવા સફળ રહેશે તે જાણી શકાશે. સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ચૌધરીને અહીં ચૂંટણી અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવેલ છે, જેમણે આજે ભાજપના ઉમેદવાર કૌશલકુમાર ઉપેન્દ્રકુમાર ગજ્જર તથા અપક્ષમાં ફોર્મ ભરી ચૂકેલા જીતેન્દ્ર સુરેશકુમાર શાહ અને જસવંતસિંહ જગતસિંહ રાઠોડના ઉમેદવારી પત્રો પણ સ્વીકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે તારીખ 9 માર્ચ સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થનાર છે, તેમજ તારીખ 11 માર્ચ બુધવાર ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 22 માર્ચ રવિવારના રોજ ચૂંટણી યોજાશે, જેની મતગણતરી તારીખ 24 માર્ચ મંગળવારના રોજ થશે, જે દિવસે તલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના વિજેતા ઉમેદવાર કોણ છે તે અંગેનું સસ્પેન્સ ખુલશે. હાલ તલોદ નગરપાલિકા ઉપર કોંગ્રેસનું શાસન છે. અત્યંત પાતળી સરસાઈથી આ પાલિકા કોંગ્રેસ શાસિત રહી છે, જેથી તેની સત્તા ટકાવી રાખવા કોંગ્રેસ તેમજ સત્તા હાંસલ કરવા ભાજપા પણ એડી ચેટીનું જોર લગાવશે. તે સાથે પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ઉમેદવાર રોનક પટેલ પણ પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે, જેઓને માટે આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ હોદ્દેદારો તથા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવશે, જે રાજ્યભરમાં આમ આદમી પાર્ટીને માટે દીવાદાંડીરૂપ બનવા જઈ રહ્યા છે. તલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જમલંત વિજય મળશે તેવો નક્કર આશાવાદ આ પાર્ટીના રાજ્ય અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો, કાર્યકરોએ, સમર્થકોએ રાખી રહ્યા છે, જેથી તલોદ નગરપાલિકાની આગામી પેટાચૂંટણી રસાકસીભરી બની રહેશે તે નિશ્ચિત વાત છે, જે પ્રતિ રાજકીય પક્ષો, પ્રજાજનો, ઉમેદવારો અને તેમના સમર્થકો મીટ માંડીને બેઠા છે. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ.